હાય હું છું આકાશ ઝાલા, તમે મને જી હેલારો અફરા તફરી ગુજ્જુ બાદગરેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો છે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલી અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. ચેપ્ટર નંબર 3 આપણે ચાલતું હતું, એની અંદર મુખ્ય ભાગો આપણે લઈ ગયા હતા. ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિ. પહેલો ડિપાર્ટમેન્ટ લીલ આલ્ગી, જે આપણે સંપૂર્ણ પૂર્ણ કર્યું. બીજા નંબરમાં બ્રાયોફાયટા, દ્વિઅંગી વનસ્પતિનું જૂથ. ત્રીજા નંબરમાં ત્રિઅંગી. ચોથા નંબરમાં અનાવૃત બીજધારી, જિમ્નોસ્પર્મ જેને કહેવાય, અને એન્જિયોસ્પર્મ એટલે આવૃત બીજધારી. પાંચ ટોપિક્સ આ ચેપ્ટરની અંદર. લીલ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું આપણે, દ્વિઅંગી આપણે પૂરી કરી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ. આ બધાના જીવન ચક્રો કઈ રીતે બનાવવાના, એના માટે મેં દ્વિઅંગી વનસ્પતિનું તમને શીખવાડ્યું છે. ત્રિઅંગી અને અનાવૃતનું મેં તમને હોમવર્ક આપ્યું છે, જાતે તમે ટ્રાય કરજો, પછી શીખવાડીશ નહીં આવડતું. પણ દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત, આજે આપણે લઈએ ત્રિઅંગી વનસ્પતિ. શબ્દમાં જવાબ છે ત્રિઅંગી, ત્રણ અંગો વિકસિત થયેલા હોય. પેરિડોફાયટા, દ્વિઅંગીને આપણે બ્રાયોફાયટા કીધું હતું એમ, ત્રિઅંગી એટલે ટેરિડોફાયટા. આમાં ત્રણ અંગો વિકસિત થયેલા હોય એમ, ત્રણ અંગો મૂળભૂત જોવા મળતા હોય. એક મૂળ, બીજા નંબરમાં પ્રકાંડ, ત્રીજા નંબરમાં પર્ણ. રૂટ, સ્ટેમ અને લીફ. આમાં બે વિધાન તમારે એક ખાસ યાદ રાખવાના. એક તો સૌ પ્રથમ શું જોવા મળ્યું એમ, સૌ પ્રથમ તો સૌ પ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ જૂથ છે. વાહક પેશીધારી વનસ્પતિ જૂથ છે એનો મતલબ સૌ પ્રથમ આમાં વાહક પેશી જોવા મળી. વાસ્ક્યુલર ટિશ્યુ, વાહક પેશી તરીકે બે હોય, પાણી અને ક્ષારોનું વહન કરતી પેશી, જલવાહક પેશી, તૈયાર કાર્બનિક ખોરાકનું વહન કરતી પેશી, અન્નવાહક પેશી. તો જલવાહક અને અન્નવાહક સૌ પ્રથમ શરૂ, દ્વિઅંગીમાં નથી, ત્રિઅંગીથી સ્ટાર્ટ થઈ. એટલે સૌ પ્રથમ વાહક પેશી ધરાવતું વનસ્પતિ જૂથ અને સૌ પ્રથમ ભૂમિ નિવાસી, જમીન ઉપર, પાણીમાંથી જમીન ઉપર સ્થળાંતરણ પામી, સૌ પ્રથમ સ્થળાંતરણ પામતું સૌ પ્રથમ વનસ્પતિ જૂથ કહ્યું તો ત્રિઅંગી. સૌ પ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ જૂથ છે. એટલે પાણીમાંથી બહાર નીકળી અને જમીન ઉપર સ્થળાંતરણ પામીને વિકસિત પામેલી સૌ પ્રથમ વનસ્પતિ જૂથનું નામ આપો તો ટેરિડોફાયટા. તો આ બંને નીટની અંદર મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ થયા એમ, સૌ પ્રથમ સૌ પ્રથમ શું જોવા મળ્યું એમ. બીજું, ત્રિઅંગી વનસ્પતિમાં ખાસ વધારે પડતી ચર્ચા, ઘણા ઉદાહરણ આવશે તમારા ત્રિઅંગી વનસ્પતિ. તો ત્રિઅંગી વનસ્પતિમાં એક્ઝામ્પલમાં અહીંયા હું તમને કહું તો હંસરાજ 21 એટમ. દ્વિઅંગીની અંદર ઉદાહરણમાં આપણે 5 જ વનસ્પતિ લીધી એમ. દ્વિઅંગીમાં 2 વર્ગીત હતા, લિવરવર્ટ્સ અને મોસિસ. લિવરવર્ટ્સમાં રિક્સિયા અને માર્કેન્સિયા, મોસિસની અંદર સ્ફેગ્નમ, ફ્યુનારિયા અને પોલિટ્રિકમ. અહીંયા હંસરાજ 21 એટમ, 21 એટમનું બીજું નામ યાદ રાખજો અશ્વપુચ્છ, ઘોડાની પૂંછડી જેવી દેખાય, હોર્સ ટેલ. સેલાજી નેલા, સાલ્વિનિયા,
પછી આના બધા વર્ગો આવશે, લાયકોપોડિયમ, ઉમેરી દેજો જે નથી બુકમાં, એ એઝોલા, ટેરિસ, ડ્રાયોપ્ટેરિસ, એડિએન્ટમ, આટલી વનસ્પતિ તમારે યાદ રાખવાની છે. કઈ વનસ્પતિ કહેવાય? આ બધી ત્રિઅંગી વનસ્પતિ એમ. માર્સિલિયા, રહાનિયા, તમારી ઘણી બધી તમારી ચોપડી નથી એમ, પણ યાદ રાખવાની રહાનિયા, માર્સિલિયા, એડિએન્ટમ, ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ, એઝોલા, લાયકોપોડિયમ, સાલ્વિનિયા, સેલાજિનેલા, ઇક્વિસેટમ અને હંસરાજ, ફર્ન કહેવાય આનું બીજું નામ. અને આમાં એઝોલા જે યાદ રાખવાનું, એઝોલા એ નાનામાં નાની જલીય હંસરાજ છે. નાનામાં નાની જલજ હંસરાજ વનસ્પતિનું નામ આપો, જલીય હંસરાજ વનસ્પતિનું નામ આપો તો એઝોલા એમ. તો આટલા એક્ઝામ્પલ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ઉદાહરણ મેં તમને લખાવડાયા. આટલી વનસ્પતિઓ ત્રિઅંગી વનસ્પતિમાં આવે. તો હંસરાજ 21 એટમ, 21 એટમ બીજું નામ અશ્વપુચ્છ. આના વિશે જાણવા જેવું છે તમારે. 21 એટમ હોર્સટેલ કહેવાય. આના વિશે ખાસ જાણવા જેવું વાક્ય, જંગલમાં પહેલાં તો ફાયર પ્લાન્ટ કહેવાય એમ. ફાયર પ્લાન્ટ, જંગલમાં આગ લગાડતી વનસ્પતિ એમ. જંગલમાં આગ લાગે ફોરેસ્ટની અંદર, ફોરેસ્ટનો આખા આખા ફોરેસ્ટનો સર્વનાશ થઈ જાય એમ. નેચરલી જંગલમાં હમણાં વચ્ચે ઓસ્ટ્રેલિયામાં થયું હતું. 21 એટમ જવાબદાર કહેવાય એના માટે. એટલે જંગલમાં આગ લાગે અને જંગલનો સર્વનાશ કરી નાખતી વનસ્પતિ કેમ? કારણ કે આ જે 21 એટમ છે, હોર્સ ટેલ, અશ્વપુચ્છ ખેલાયો, તો એ જે છે 21 એટમ, તો એના જે પર્ણો હોય ને એ પર્ણો ઉપર સિલિકા હોય એમ. SiO2 એમ. તો જોરથી પવન આવે ને એટલે શું થાય, પાસ પાસેની 21 એટમના પર્ણો એકબીજા ઉપર ઘસાય એમ. સિલિકા છે એટલે રેતી, માટી, અને એક પવન અતિશય જોરથી આવતો હોય તેના કારણે પાસ પાસેની 21 એટમના પર્ણો એકબીજા ઉપર ઘસાય, ઘસારો અનુભવ. અને ઘસારો અનુભવ એટલે સિલિકા હોય પર્ણની સપાટી ઉપર, ને એ સિલિકાના કારણે અગ્નિ પેદા થાય એમ, આગ પેદા થાય એમ, અને એના કારણે જંગલનો સર્વનાશ થવાની સંભાવના ખરી એમ. એટલે જંગલમાં આગ લગાડતી વનસ્પતિ ફાયર પ્લાન્ટનું નામ આપો તો યાદ રાખજો નીટમાં IMP 21 એટમ. હોર્સટેલ તમારો ડાયાગ્રામ દોરીને આપેલું જ છે, ઘોડાની પૂંછડી જેવું દેખાય છે એમ. ચોપડી ખુલ્લી રાખ્યું હોય અત્યારે તો પેજ નંબર 37 એમાં 21 એટમનો ડાયાગ્રામ છે તમારે, હોર્સ ટેલ. બીજું અહીંયા તમારે એક એઝોલા વિશે એક્સ્ટ્રા યાદ રાખવાનું, જે પણ બુકમાં નથી તમારે. એઝોલા આ પણ ત્રિઅંગી વનસ્પતિ, નાનામાં નાની જલીય હંસરાજ છે. એટલે જલજ હંસરાજનું નામ આપો તો એઝોલા. તેના પર્ણો પર એના બીના
सहजीवी तरीके वसे छे। आ सहजीवन एक याद रखो, एना बीना नोस्टॉक आ बधु तमारा आयु यू बेक्टेरिया में आयु, आने साइनो बेक्टेरिया पण कहेवाय। आर्की बेक्टेरिया एटले मोनेरा सृष्टि में आयु कहेवाय। हजू अन्य नाम आने आपवुं होय तो बी जी ए ब्लू ग्रीन आल्गी, भूरी लीली लील पण कहेवाय। અભિકોષવાળું યાદ હોય તો નોસ્ટોક અને એના બીના બે લખી હતી આપણે, એમાં અભિકોષ હોય જે વાતાવરણીય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે એમ, તો એના બીના એજોલાના પર્ણમાં સહજીવી તરીકે જીવન ગુજારે એમ, અને આનું કાર્ય એના બીના નાઇટ્રોજન સ્થાપન કરે છે, એટલે વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં લાવવાનું કામ કરે એમ અભિકોષ આની અંદર આવેલો હોય એટલે હિટ્રોસિસ્ટ જેને કહેવાય, વિશિષ્ટ પ્રકારનો કોષ। આમે એના બિના નોસ્ટોકમાં સાયનો બેક્ટેરિયા આવે એમાં અભિકોષ જ માત્ર એવો કોષ છે જેમાં રંજક દ્રવ્ય ના હોય, ક્લોરોફિલ ના હોય, એટલે એ કોષ જ ખાલી પ્રકાશ સંશ્લેષણ ના કરી શકે, આ સિવાયનું એના બિનાના બધા કોષો પ્રકાશ સંશ્લેષણ કરી શકે એમ। અભિકોષમાં અભિકોષનું કાર્ય હિટ્રોસિસનું કાર્ય શું આવે, વાતાવરણીય નાઇટ્રોજનના જમીનમાં ક્ષાર સ્વરૂપે સ્થાપિત કરવું, નટુ સ્થાપન નાઇટ્રોજન સ્થાપનમાં અગત્યનો ફાળો આપે। હવે આ સહજીવનનો ફાયદો ખેડૂત દ્વારા ઉઠાવવામાં આવે, ફાર્મર દ્વારા, કે ડાંગરના ખેતરમાં જો એજોલા ઉગાડવામાં આવે તો ડાંગરના ઉત્પાદનમાં 50% જેટલો વધારો થાય છે। બસ આ ફાયદો ખેડૂત દ્વારા ઉઠાવવામાં આવે ડાંગરનું ખેતર। અમે ડાંગરમાં પાણી વધારે જોઈએ, ડાંગર એટલે ચોખા, તો અમે જલજ વનસ્પતિ છે એજોલા, તો ડાંગરનું ખેતર હોય એમાં તમે એજોલા જો ઉગાડવામાં આવે ડાંગર સાથે એમ, તો એજોલાના પર્ણમાં કોણ સહજીવી જીવન ગુજારે છે, એના બીના એમ, તો એજોલાના પર્ણ ઉપર એના બીના હોય, એના બીના શું કામ કરે, વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં ક્ષાર સ્વરૂપે સ્થાપિત કરે, એટલે જમીનમાં ક્ષાર સ્વરૂપે નાઇટ્રોજન આવી જાય તો ડાંગરના ઉત્પાદનમાં વધારો થાય, 50% જેટલો વધારો થાય। 3 વસ્તુ ભેગી થઈ, ડાંગર, એજોલા અને એજોલાના પર્ણમાં એના બીના, તો આ 3નું કોમ્બિનેશન થયું કહેવાય એમ। એજોલા ઉગાડવાથી એજોલાના કારણે કંઈ ફાયદો નહીં, પણ એજોલાના પર્ણમાં એના બીના નામની લીલ હોય એમ, બીજી હોય એમ, એમાં હિટ્રોસિસ્ટ હોય એમ, અભિકોષ હોય એમ, એ શું કરે, વાતાવરણ નાઇટ્રોજનના જમીનમાં લાવે એમ, એટલે એ નાઇટ્રોજન ક્ષાર સ્વરૂપે કોને મળશે, ડાંગરના, તો ડાંગરના ઉત્પાદનમાં વધારો થાય એમ, 50% જેટલો વધારો થાય એમ। તો આ એક સહજીવન ખાસ યાદ રાખજો, એજોલાના પર્ણમાં સહજીવી તરીકે કોણ વસે છે, તો એના બીના સહજીવી તરીકે વસે એમ। બીજા ત્રિઅંગી વનસ્પતિમાં આપણે નોર્મલ વિધાન લઈ લીધા, તો ત્રિઅંગી વનસ્પતિમાં ઉદાહરણો આટલા તમારે યાદ રાખવાના, ત્રિઅંગી વનસ્પતિની અંદર સૂક્ષ્મ બીજાણુક અને સૂક્ષ્મપર્ણી અને મહાપર્ણી એવા બે ભાગ પડે એમ, કે મોટા કદના પર્ણો ધરાવે, નાના કદના પર્ણો, સૂક્ષ્મપર્ણી હોય તેમાં આપણે ઉદાહરણ લખેલું છે શૈલાજી નેલા, અને મહાપર્ણી હોય તેમાં ઉદાહરણ લખેલું છે હંસરાજ, એ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એમ ટૂંકમાં, સૂક્ષ્મપર્ણી તો શૈલાજીનેલા અને મહાપર્ણી તો હંસરાજ, એટલે પર્ણોની સાઈઝના આધારે છે એમ ટૂંકમાં। પણ આમાં હંસરાજ આપણે એક દાખલા તરીકે આ વનસ્પતિ દોરી, આ વનસ્પતિમાં અહીંયા કોથળી જેવી રચના હોય એમ, અને એની અંદર ઉત્પન્ન થાય બીજાણુ એમ, જો બીજાણુ ઉત્પન્ન થાય ને તો આનું નામ આપવામાં આવે બીજાણુ પર્ણ, આ જે કોથળી જેવી રચના છે ને એનું નામ આપવામાં આવે બીજાણુ ધાની, અને અંદર જે ઉત્પન્ન થાય છે એનું નામ આપવામાં આવે બીજાણુ। તો 3 શબ્દો થયા, બીજાણુ પર્ણ, બીજાણુ ધાની અને બીજાણુ ચલાવ્યો, પછી આ બીજાણુ ધાની તૂટે એટલે બીજાણુ અહીંથી મુક્ત થાય, એ અંકુરિત થાય। પણ ત્રિઅંગી વનસ્પતિમાં દ્વિઅંગી કરતાં ઊંધું યાદ થોડું યાદ રાખવાનું, દ્વિઅંગીમાં મેં તમને કીધું એમ, જન્યુજનક તબક્કો મુખ્ય પ્રભાવી કીધું, બીજાણુજનક તબક્કો ગૌણ પરાવલંબી કીધું, તો આમાં ઊંધું યાદ રાખવા, આમાં મુખ્ય તબક્કો બીજાણુજનક તબક્કો, મુખ્ય
स्वावलंबी हो जन्यजनक तबक्को गौण अने परावलंबी हो ऊँधू थ द्विअंगी करता है द्विअंगी में रिवर्स द्विअंगी में जन्यजनक तबक्को मुख्य स्वावलंबी है तो बीजाणुजनक तबक्को जन्यजनक एट लिंगी प्रजनन बीजाणुजनक एट अलिंगी प्रजनन कहवाय बीजाणु अँ बीजाणुधानी में उत्पन्न थाय ख्याल आए पीछे अर्धीकरण की प्रक्रिया में पसार थाय आखू जीवनचक्र मैं तमने द्विअंगी वनस्पति शीखवाड़ू त्रिअंगी तमारे जाते बनावा रिवर्स कर नाखवा चार्ट एनो एज रहे ज्या ज्या टू एन रचना हो बीजाणुजनक ने अपने कई कहीं था कि बीजाणुजनक हमेशा टू एन तबक्को लेवा जन्यजनक हमेशा एन तबक्को लेवा एट्ले जन्यजनक एककीय हो बीजाणुजनक हमेशा टू एन हो द्विकीय हो चार्ट ए चार्टनी अंदर ज्या ज्या टू एन रचनाओ आती हो बधी रचनाओं बीजाणुजनक तबक्का तरीके लई लेवा ज्या ज्या एककीय रचनाओ आती हो जन्यजनक तबक्का तरीके लई लेवा आ शंकुओं भेगा थाय टूंक में बीजाणुपर्णों एकत्रित थाय शंकु जेवी रचना बनाव तेना प्रशंकु तरीके ओळखवामां आवे ए उदाहरण तमारे आपेला छे सेला जीनेला अने इक्वीस एटमनी अंदर थाय बीजाणु मातृकोष में अर्धीकरण थाय एटले बीजाणु उत्पन्न थाय बीजाणु अर्धीकरण द्वारा उत्पन्न थाय तो बीजाणु केवा उत्पन्न थवाना बीजाणु आ बीजाणुधानी हवे ए बीजाणुधानी में बीजाणु उत्पन्न थाय पण बीजाणु मातृकोष आ टू एन होते अर्धीकरण पाम तो एन 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 शू उत्पन्न थाय एककीय बीजाणु उत्पन्न थाय आ बीजाणुओं पछी अंकुरित थता जाए तो नवा वनस्पति छोड़नु निर्माण थतु जाए अलिंगी प्रजनन थयु कहेवाय आने पहला हाईलाइट करवानु कारण के आ मुख्य छे बीजाणुजनक तबक्को मुख्य जन्यजनक तबक्को कोण छे ए लिंगी प्रजनन कहेवाय तेमां तो ए द्विअंगी जेवुं जेवुं लेवानुं एम स्त्री जन्यधानी होय पूजन्यधानी होय पूजन्यधानी नर पूजन्यु चलित उत्पन्न कर स्त्री जन्यधानीना संपर्कमां आवे एनी साथे कम्बाइन थाय एटले स्त्री जन्यधानी द्वारा अंडकोष उत्पन्न थाय अंडकोष न चलित नर पूजन्यु भेगा थाय एटले द्विकीय फलितांडनुं निर्माण थाय फलितांडथी पछी बीजाणुजनक लई लेवानुं कारण फलितांड टू एनु होय एम एनु एज पण फलन माटे पाणीनी आवश्यकता अहींया पण कम्पलसरी कहेवाय पाणी होय तो ज फलन थाय पाणीनी गैरहाजरीमां कदापि फलन ना थाय એ અહીંયા આગળ આગળ ફલન માટે પાણી કમ્પલસરી જરૂરી હોય એવા ઉદાહરણોની અંદર શું લીધું આપણે બોલો પાણી ફરજિયાતપણે જરૂરી હોય પાણીની ગેરહાજરીમાં ફલન ના થતું હોય તો આનું પણ વિતરણ સમગ્ર ભૌગોલિક ફલન માટે પાણીની આવશ્યકતા होवाथी समग्र भौगोलिक विस्तार में त्रिअंगीनु वितरण खूबज ओछू जोवा मळे छे फरी एक वार कही दऊं छूं पाणी नी हाजरी में ज फलन एक्जाम्पल द्विअंगी अने एक्जाम्पल त्रिअंगी पाणीनी हाजरी में ज फलन दर्शावती होय एवी वनस्पति में द्विअंगी वनस्पति लई लेवानी अने त्रिअंगी वनस्पति लई लेवानी पाणी जो ना मळे तो फलन ना थाय एटला आमनुं भौगोलिक वितरण जन्यो उत्पन्न थशे पण जन्योने एकबीजानी नजीक लावामां अगत्यनुं माध्यम कोण वर्तत वॉटर पाणी एटले जन्यो भले उत्पन्न थता लिंगी प्रजनन स्टार्ट थई गयुं कहेवाय जन्यो जनन थयुं कहेवाय पण जन्यो वहन ना थाय लिंगी प्रजननना आपणे तबक्का आवे छे पूर्वफलन घटना फलन घटना पश्वफलन घटना पूर्वफलन घटनामां जन्यो जनन अने जन्यो वहन एम पछी फर्टिलाइजेशन थाय एम अने पछी पश्वफलन घटनाओ थती होय भ्रूण जनन अने भ्रूण विकास आखो પણ લિંગી પ્રજનન સ્ટાર્ટ થઈ જાય જન્યુ જનન થઈ જાય પણ જન્યુનું વહન ના થાય વહન થવા માટે કમ્પલસરી પાણી જોઈએ પાણી મળ્યું તો જન્યુ વહન થશે
नर जन्यु मादा जन्यु सुधी पहुँचे फलित करते फलितांड बना पर जो पानी ना मिले तो जन्यु भले उत्पन्न थे पर जन्यु वहन एट जन्यु वहन जो ना थत हो तो जन्यु युग्मन ना थे तो जायगोट ना बने। समग्र भौगोलिक विस्तार में त्रिअंगीनु वितरण पण द्विअंगीनी जेम ओछू जोवा मळे छे तो एनु कारण जणावो तो फलन माटे पाणी कम्पलसरी माध्यम तरीके जोईए। पाणी ना मळतुं होय तो फलन थतुं नथी एटले भौगोलिक विस्तार में एनु वितरण प्रमाण में ओछू थयेलुं कहेवाय। तो आ आईएमपी सेंटेन्स फलन माटे खास जोईए। बीजाणुजनक तबक्को मुख्य कीधो, जन्युजनक तबक्को गौण कीधो, पण जन्युजनक तबक्कानी तमे समजूती आपो तो ए जन्युजनक तबक्कामां स्त्रीजन्युधानी अने पुजन्युधानी बे रीते तमारे लेवानुं छे। एम टूंकमां तो ए लिंगी प्रजनन लईए अने एना चार वर्गो लईए पण ए नेक्स्ट विडियोमां लईए आपणे। तो अहीं आपणे विधान लख्युं फलन माटे पाणी आवश्यकता होवाथी समग्र भौगोलिक विस्तारमां त्रिअंगीनुं वितरण प्रमाण में खूब ओछी मात्रा में थयेलू होय। पाणी कम्पलसरी आम लिंगी प्रजनन तबक्का विषे ज आपणे कीधु बीजाणुजनक तबक्को मुख्य कहेवाय, जन्युजनक तबक्को अहींया आगळ गौण कहेवाय। बीजाणुजनक तबक्को एटले एनी अंदर बीजाणु उत्पन्न थया अर्धीकरणनी प्रक्रिया थई ए बधी प्रक्रिया मुख्यत्वे जोवा मळे। पण जन्युजनक तबक्कानी स्पष्टता करो तो जेम द्विअंगी वनस्पतिनी अंदर हतुं ने एज प्रमाणे तमारे लेवानुं एम के प्रजनन अंगो तरीके स्त्रीजन्युधानी अनपुजन्युधानी अथवा नरजन्युधानी शू हे आ बने एन अने एन जन्युजनक तबक्को एक की हे आना द्वारा शू उत्पन्न नरजन्यु आना द्वारा शू उत्पन्न तो मादाजन्यु आप एन एन थे न मादाजन्यु को मादाजन्यु नाको तो अंडकोष बोलाय वनस्पति में पण वनस्पति में शुक्रकोष शब्द ना बोलाय। हवे बन्ने चलित नरजन्यु होय ए मादाजन्यु सुधी वहन पामे तो वहन माटे आपणे कीधुं फलन थशे पण पाणीनी वहन माटे पाणी माध्यम तरीके खास जरूरी कहेवाय। हवे एन एन मादाजन्यु नरजन्यु बन्या एटले अहींया आगळ निर्माण पाम्युं फलितांड जे द्विकीय होय युग्मनदनुं निर्माण थाय। बस पछी आ विकास पामे एटले टू एन अवस्था स्टार्ट थई गई एटले बीजाणुजनकनुं निर्माण करे। तो आ जे जन्यु होय ख्याल आव्यो बीजा नंबरमां बीजाणु जे आपणे उत्पन्न कर्या ए बीजाणु बस एनी एक घटना द्विअंगी वनस्पतिमां पण आपणे आનું आ समજાયું તમને આ આગળ અંકુરિત થઈ અને બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે જે મુખ્ય તબક્કા તરીકે ઓળખવામાં આવે। હવે આપણે છોડ દોર્યો અહીંયા આગળ સપોઝ આ છોડ છે એમ હવે અહીંયા આગળ બીજાણુ બીજો એક છોડ દોરીએ આપણે ત્રિઅંગી વનસ્પતિનો બીજાણુ ઉત્પન્ન કરતા પર્ણન શું નામ આપવામાં આવે બીજાણુ પર્ણ આના પણ નામ આપશું આપણે બીજાણુ ઉત્પન્ન કરનું પર્ણ બીજાણુ પર્ણ પણ એ બીજાણુ પર્ણ જે ઉત્પન્ન થયા એ એક રત્નામાં કોથળી જેવી રત્નામાં ઉત્પન્ન થાય એ કોથળી જેવી રત્નાને આપણે બીજાણુ ધાની નામ આપ્યું આના પણ નામ આપીએ આપણે બીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે। હવે જો બીજાણુ ધાનીની અંદર જે બીજાણુઓ ઉત્પન્ન થયા એ બીજાણુઓ એક સરખા કદના ઉત્પન્ન થાય તો આ બધા સમબીજાણુ કહેવાય। तो वनस्पति समबीजाणुक वनस्पति कहवा। अने जो बीजाणु अँ आग उत्पन्न थया शू फरक है तमाम मन कहवा तो अँ जो बीजाणु आप उत्पन्न करें ये नाना मोटा कदना उत्पन्न करें ख्याल आयो आज ना आ मोटा कदना उत्पन्न थे महाबीजाणु कहवा नाना कदना उत्पन्न थया लघु बीजाणु कहवाय। तो अहीं बे प्रकारना बीजाणु उत्पन्न थया लघु बीजाणु महाबीजाणु तो जे वनस्पति बे प्रकारना बीजाणु उत्पन्न करी शके ख्याल आव्यो तो आ विषम बीजाणु ना कहेवाय आ विषम बीजाणु कहेवाय। अने ए जे छोड़ विषम बीजाणु उत्पन्न करी शके छे ए छोड़ने शुं नाम आपवामां आवे विषम बीजाणु वनस्पति।
એટલે ત્રિઅંગી વનસ્પતિ જેટલા બી ઉદાહરણ મેં તમને લખાવડાયા આગળના વિડીયોમાં, બધી ત્રિઅંગી વનસ્પતિ સમબીજાણુક કહેવાય. અપવાદ વિષમ બીજાણુક ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણ આપો તો અહીંયા આગળ બે એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના, સેલા જીનેલા અને સાલ્વિનિયા, આ બે વનસ્પતિ યાદ રાખવાની. ત્રિઅંગી વિષમ બીજાણુક વનસ્પતિ ઓળખો તો સેલા જીનેલા અને સાલ્વિનિયા, આ બે જ વનસ્પતિ માત્ર વિષમ બીજાણુક વનસ્પતિ કહેવાય. બાકીની બધી જ વિધાન લખી નાખવાનું, બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ સમાન કદના બીજાણુ ઉત્પન્ન કરે છે, તેથી તેમને સમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિ કહે છે. અપવાદ, આ વિધાનમાં અપવાદ તો બે, માત્ર જેટલી બી ત્રિઅંગી છે, માત્ર આ સેન્ટેન્સ બહુ પૂછાયું છે એટલે લખું છું, માત્ર સેલા જીનેલા અને સાલ્વિનિયા બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે, મોટા કદના મહાબીજાણુ અને નાના કદના લઘુ બીજાણુ કહેવાય છે. તો આવા બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થયા એટલે શું શું નામ આપી દઈશું એના, આપણે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થયા તેથી તેમને વિષમ બીજાણુક ત્રિઅંગી વનસ્પતિ કહે છે. બસ આ બે સેન્ટેન્સ મોસ્ટ આઈએમપી યાદ રાખવાના ત્રિઅંગી વનસ્પતિની અંદર. બધી ત્રિઅંગી વનસ્પતિ સમાન કદના બીજાણુ ઉત્પન્ન, આ એમસીક્યુ કઈ રીતે આપણે વનસ્પતિના ઉદાહરણ આપેલા છે એમાંથી સમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિની સંખ્યા કેટલી, વિષમ બીજાણુક ત્રિઅંગી વનસ્પતિની સંખ્યા કેટલી, જેમ કે નીટ ક્વેશ્ચન તમારી સમક્ષ રજૂ કરીએ આપણે. બીજું એક યાદ રાખજો, આના પછી જે નેક્સ્ટ વિડીયો આપણે જ્યારે બી આવશે ત્યારે એની અંદર ચાલશે તમારો જિમ્નોસ્પર્મ અનાવૃત બીજધારી, એમાં કોઈ અપવાદ નહીં, હા, બધી જ અનાવૃત વિષમ બીજાણુક છે, બધી જ અનાવૃત વિષમ બીજાણુક છે. આ સેન્ટેન્સ યાદ રાખી લેવાનું. ત્રિઅંગીમાં અપવાદ કિસ્સા બે આવ્યા, તો નીટનો ક્વેશ્ચન આ રીતનો નીટનો ક્વેશ્ચન આવ્યો, સપોઝ વનસ્પતિઓ આપેલ છે તેમાંથી સમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિઓની સંખ્યા કેટલી, આ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો. વનસ્પતિઓ આપેલી છે તો હંસરાજ, એજોલા, સાલ્વિનિયા, એડિએન્ટમ, ફ્યુનારિયા, ટેરિસ, રિક્સિયા, માર્સિલિયા, માર્કેન્સિયા, સેલા જીનેલા, ઇક્વિસેટમ,
लाइकोपोडियम, बस आ रीते वनस्पतिना उदाहरण तमारी समक्ष मैं रजू करे। 12 वनस्पति मैं तमारी सामे लखी है। ऑप्शन में ए बी सी डी 12, 1, 2, 3, 4, 5, 6, 7 7, 9, 11 बस आ टाइपना ऑप्शन है। एम तमन शू पूछ प्रश्न में वनस्पतिओ आपेली है तेमाथी सम बीजाणु अमुक तो ये खबर ना आगे वनस्पति पासी चलो पहला तो ये खबर पड़ी जो तमने कहा वनस्पति पी नक्की जो कि प्रश्न में कही दीदे एट स्वीकार लेवा कहा वनस्पति बराबर एट अमुक तो ये लोग हेल्प कर तमने एम बाकी अमुक तो आम अमुक के प्राणी से यू भी थी जाए अमुक ने एम तो हंसराज एजोला साल्विनिया एडियंटम पहला मु अहीं कहूँ सम बीजाणु पहला तो त्रिअंगी वनस्पति काउंट करवानी द्विअंगी ने उड़ाड़ दो कई उड़ी जैसे द्विअंगी निकली जैसे द्विअंगी कई सा आनी अंदर थी तो फ्यूनारिया द्विअंगी से फ्यूनारिया मोसिस में आ फ्यूनारिया निकली रिक्सिया पण द्विअंगी वनस्पति से एम मार्केन्सिया द्विअंगी वनस्पति से एम तो द्विअंगी वनस्पति निकली गई एम अपने त्रिअंगी काउंट करवानी छे त्रिअंगी बाकी अवज अवजे बची बधी त्रिअंगी पण ए त्रिअंगी में सम बीजाणुक लेवानी विषम बीजाणुक बे ज कीधी मैं सेलाजिनेला अने साल्विन तो सेलाजिनेला साल्विनियन काढ नाखो सेलाजिनेला निकली गयू साल्विनिया निकली गयू शू बच्यू एम 1, 2, 3, 4, 5, 6, 7 जवाब रहेशे आनो 7 एम बस आ टाइपनो एमसीक्यू नीट में आवे आ तो बारे पताई दीधुं एम टूंकमां बराबर 20-22 वनस्पतिओ लखशे એટલે એમાંથી તમારે સેપરેટ કરવી પડે એટલે પહેલાં તો પ્રાયોરિટી ચેપ્ટરમાં માર્ક્સ લાવવા હોય તો ઉદાહરણો ગોખી મારો એમ પહેલાં ઉદાહરણ ઉદાહરણ આવે એટલે તરત ખબર પડી જાય આ દ્વિઅંગી છે આ લીલ છે આ ફૂગ છે આ બેક્ટેરિયા છે આ લાઇકેન છે આ ત્રિઅંગી છે આ અનાવૃત છે આવૃત છે એમ એ પહેલાં ક્લિયર થવું જોઈએ એમ પહેલાં વનસ્પતિનું નામ પડ્યું તરત એનો સમાવેશ શેમાં થાય એટલું એ પહેલાં ક્લિયર હોવું જોઈએ એમ તો પ્રશ્નનો જવાબ આવડે એમ આ 20-22 વનસ્પતિને પછી એની અંદરથી કાઉન્ટ કરવાનું કે એમ જો કે થોડીક સરળતા કરી આપે છે પ્રશ્નની અંદર એન્ટર વધારે રાખે એ લોકો એમ આટલું બધું નજીક નજીક ના હોય 7, 9, 11 ને એન્ટર વધારે હોય 22 પછી 12 લખ્યું હોય પછી 6 લખ્યું હોય એમ તો એન્ટર વધારે હોય એટલે એ થોડી સરળતા રહે તમારે પણ આ ટાઈપનો એમસીક્યુ આવી શકે એમ આવું ને આવું અહીંયા આગળ વનસ્પતિઓ આપેલ છે તેમાંથી સમ બીજાણુક ત્રિઅંગી ત્રિઅંગી શબ્દ સમ બીજાણુક વનસ્પતિઓની સંખ્યા કેટલી એમ તો આમાં આ આ કાઉન્ટ કરી લેવાની ત્રિઅંગી જો ના સ્પષ્ટતા કરે તો કારણ કે બધી જ અનાવૃત બીજધારી વનસ્પતિઓ કેવી કહી દીધી મેં તમને વિષમ બીજાણુક હોય છે એમ એટલે અનાવૃતમાં જેટલા ઉદાહરણ એમાં ઢગલો ઉદાહરણ છે અનાવૃતના જેટલા ઉદાહરણ આવે એટલા જિમ્નોસ્પર્મના અને બીજા નંબરમાં ત્રિઅંગીમાં ઉદાહરણ બે તમારે લેવાના આવે સેલાજિનેલા અને સાલ્વિનિયા એમ આ બે વિષમ બીજાણુક વનસ્પતિ થઈ કહેવાય એમ તો આ ત્રિઅંગી વિશે થયું હવે દ્વિઅંગીમાં જેમ બે વર્ગો કીધા હતા આપણે લિવરવર્ટ્સ અને મોસિસ હા અહીંયા આગળ તમારે જે વિષમ બીજાણુક વનસ્પતિ આપણે કીધી એમાં બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય એમાં મહાબીજાણુ વિકસિત થાય ને તો એ માદા જન્યુ જનક બનાવે અને લઘુ બીજાણુ વિકસિત થાય તો એ નર જન્યુ જનક બનાવે એટલે આમાં ભ્રૂણ ને એ બધું એટલે બીજ પ્રકૃતિનું સૂચક છે એમ બીજ પ્રકૃતિનું સૂચક એટલે નરજન્યુજનક માદાજન્યુજનક આવા બધા જન્યુજનકોનો જે વિકાસ થતો હોય ને તે બીજ પ્રકૃતિનું સૂચક કહેવાય એટલે આપણે ધીમે ધીમે બીજ તરફ આગળ વધીએ છીએ એટલે છેલ્લા અહીંયા તમારે સેન્ટેન્સ આપી લીધું એમ બીજ પ્રકૃતિનું પૂર્વ સૂચક શું એમ તો માદાજન્યુજનકનો વિકાસ થાય માદાજન્યુજનક બન્યું તો એની અંદર ફલન થવાથી પછી ફલિતાંડનું નિર્માણ થશે ખ્યાલ આવ્યો તો આ ઉદ વિકાસમાં અગત્યનો ફાળો આપો તો આ વિધાન તમારે વધારે પડતું ક્લિયર જે ઉદ વિકાસમાં મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે એટલે ત્રિઅંગીમાં ઉદ વિકાસનો મહત્ત્વનો તબક્કો કોને ગણવામાં આવે છે તો જવાબ તમારે લેવાનું
सेला जीनेलान साल्विनिया नी अंदर बे प्रकारना बीजाणु उत्पन्न थाय, महाबीजाणु अने लघु बीजाणु। महाबीजाणु विकास पामी मादा जन्युजनक बनाव, लघु बीजाणु विकास पामी नर जन्युजनक बनाव। मादा जन्युजनक में फलितांडनो विकास थाय, जे बीज प्रकृतिनो पूर्व सूचक कहेवाय। हवे आपणे बीज तरफ जईए छीए, बीज तरफ अनावृतमां तो बीज आवी जशे। सौप्रथम बीजधारी वनस्पति अनावृत, त्रिअंगी बीज नथी पण सूचक कहेवाय, एम स्टार्ट थयुं कहेवाय। त्रिअंगी में त्रण ज अंगों कीधा था अपने, मूल प्रकांड अने पर्ण। अपुष्पी वनस्पति से पुष्पविहीन वनस्पति कहेवाय। तो जे प्रमाणे द्विअंगीना बे वर्गों कीधा था, लीवरवर्ट्स अने मोसिस। लीवरवर्ट्स नी अंदर रीमानु लीवर एवं सूत्र बनाव्युं हतुं, रीमा रिक्सिया अने मार्केन्सिया। अने मोसिस में त्रण था, फ्यूनारिया स्फेग्नम अने पॉलीट्रिकम। एज प्रमाणे तमारे त्रिअंगीना चोपड़ी में चार वर्गो तमारे आपेला जुओ, तमे त्रिअंगी जुओ तमे तो साइलो साइलोप्सिडा लाइकोप्सिडा स्फिनोप्सिडा अने टेरोप्सिडा, चार वर्ग तमारे त्रिअंगीना लखेला छे। एम चोपड़ी तमे जुओ तो पेज नंबर 38 उपर एम अंदर एकनी अंदर उदाहरण चार वर्गो में समावेश थाय। एटले त्रिअंगीना वर्गो साइलोप्सिडा लाइकोप्सिडा स्फिनोप्सिडा और टेरोप्सिडा। उदाहरण तमारा बधाना कौंस में लखेला छे, तमने आवडे एम। साइलोप्सिडा तो साइलोटम, आपला उदाहरण में उतार देजो। साइलोटम कदाच ना लखायू नहीं, मैं शुरुआत में लीधुं त्यारे त्रिअंगी वनस्पति उदाहरणों एम, एनी अंदर साइलोटम उमेर देजो एम। लाइकोपोडियम आ तो लखी नाखी दो आपणे, सेलाजिनेला इक्विसेटम, टेरिस ड्रायोप्टेरिस एडिएंटम। तो आटला उदाहरण थे कहवा, एक बे त्रण चार पांच छ सात एक्जाम्पल तो अहीं थी गया। आ सीवाय क्या उदाहरण तमार उमेर, आ वर्गो वर्गवाइज एम त्रिअंगीना मुख्य चार वर्गों नाम आपो, तो साइलोप्सिडा लाइकोप्सिडा स्फिनोप्सिडा अने टेरोप्सिडा, दरेक में एक्जाम्पल आपणे कौंस में लख्या। तो आ सात उदाहरण तो तमारा त्रिअंगीना थया ज, आ सीवाय कया कया उदाहरण तमारा त्रिअंगीनी अंदर एक्स्ट्रा याद राखवाना, तो एक्स्ट्रा उदाहरणनी अंदर सात उदाहरण वत्ता एजोला हंसराज मार्सिलिया साल्विनिया रहानिया। तो सात आठ नौ दस अग्यार बार उदाहरण तमार थया कहेवाय, त्रिअंगी वनस्पतिना उदाहरण खाली याद रखवाना बार उदाहरण है। मार्सिलिया मार्केन्सिया नहीं लेवानुं, पछी मार्केन्सिया द्विअंगी वनस्पति छे, मार्सिलिया आवुं जोईए। तो टोटल बार, त्यां आगळ पांच उदाहरण द्विअंगीना हता, अहींया आगळ बार उदाहरण। पण बार उदाहरणमांथी याद राखवानुं बे उदाहरण एवा छे जे विषम बीजाणुक छे, अने दस उदाहरण एवा लई लेवाना जे सम बीजाणुक कहेवाय। विषम बीजाणुક ત્રિઅંગીમાં આપણે ત્રણ કહી દીધી એમ, ટૂંકમાં સેલાજીને બે કહી દીધી એમ, સેલાજીનેલા અને સાલ્વિનિયા। તો દ્વિઅંગીના વર્ગો અને એ દરેક વર્ગમાં સમાવિષ્ટ વનસ્પતિ યાદ રાખી લેવાની। આખે આખું તમારા બીજાણુજનક તબક્કો જન્યુજનક તબક્કો એ એનું જીવનચક્ર સંતતિઓનું એકાંતર જનન આમાં પણ જોવા મળે, પણ દ્વિઅંગી કરતાં ઊંધું છે એમ। દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક તબક્કો મુખ્ય સ્વાવલંબી, બીજાણુજનક તબક્કો ગૌણ પરાવલંબી। ત્રિઅંગી વનસ્પતિમાં ઊંધું, બીજાણુજનક તબક્કો મુખ્ય હોય સ્વાવલંબી હોય, અને જન્યુજનક તબક્કો ગૌણ હોય અને પરાવલંબી હોય। તો ત્રિઅંગી વનસ્પતિના ચારે ચાર વર્ગો હોમવર્કમાં મેં તમને શું આપ્યું, તો આ તમારે જાતે બનાવવાનું એમ।
तो त्रिअंगी वनस्पति में जीवनचक्र नो चार्ट दोरो, आ जाते बनावाना, बन्ने तबक्का लई लेवाना तमारे, जन्यु जनक अने बीजाणु जनक, पण स्टार्ट आनथी करवाना तबक्का, कारण के आ मुख्य तबक्को छे। द्विअंगी में स्टार्ट आनथी करी तो, कारण के मुख्य तबक्को हतो एम। आनथी स्टार्ट करवानुं, आनथी अंत, आनथी स्टार्ट करवानुं, आनथी अंत थाय तो ए आ आ बन्ने तबक्का जीवन में एकांतरे जोवा मळे छे। एना शुं नाम आपेलुं छे आपणे संततियोनुं? एकांतर जनन। तो बेसिक आ चार्ट तमारे जाते होमवर्क नी अंदर लेवानो है। हवा आखे आखी रत्ना में तमे लो तो आखा त्रिअंगी वनस्पति नी अंदर मुख्य विधानों में बारना सेंटेंस तरीके शू आयु कहवाय तमारे, बारना वाक्य तरीके, जो पाठ्यपुस्तक में नथी एम। तो बारना विधानों तरीके तमारे लेवानो, एक तो एजोला, एम एजोला वालो पॉइंट आईएमपी एम, ख्याल आयो? एजोला बीजीएस, एजोला कोना, एजोलाना पर्णमा सहजीवी तरीके, सॉरी एजोला त्रिअंगी नानाम नानी जलज वनस्पति, हंसराज कहेवाय, जलीय हंसराज, पण एजोलाना पर्णनी अंदर सहजीवी तरीके जीवन कोण जीवे छे? तो एमां याद राखवानुं तमारे एना बीना, एना बीना शू छे? तो बीजी ए ब्लू ग्रीन आल्गी, नील हरित लील, ચલાવ્યો, અને એમાં હિટ્રોસિસ્ટ નામનો કોષ કીધો આપણે, અભિકોષ કહેવાય, જેનું કાર્ય વાતાવરણના નાઇટ્રોજનને જમીનમાં ક્ષાર સ્વરૂપે સ્થાપિત કરવું, એટલે ખેડૂત આ સહજીવનનો લાભ ઉઠાવો। વિધાન મેં લખાવડાવ્યું તમારે, ડાંગરના ખેતરમાં જો એજોલા ઉગાડવામાં આવે તો એજોલાના પર્ણમાં સહજીવી તરીકે कोण वसवाट करे? तो एना बिना, एना बिना शू काम करशे? एना हिट्रोसिस्टनी मदद थी वातावरण नाइट्रोजन ना जमीन में क्षार स्वरूपे लावशे। ए नाइट्रोजन नाइट्रेट नाइट्राइट एमोनियाना क्षार स्वरूपे, एम ए क्षार कोने मळशे? तो डांगरने, डांगरने प्राप्त थशे। तो डांगर में नाइट्रोजन की मात्रा में वधारो थाय। आमे वनस्पति ने सौथी वधु प्रमाण में जोईतुं होय एवुं खनिज तत्व एन, बीजा नंबर में पी अने तीजा नंबर में के, આ ત્રણ ખનિજ તત્વો વનસ્પતિનું બહુ જોઈએ વૃદ્ધિ અને વિકાસ, એટલે એનપીકે ખાતર પણ આવે છે એમાં। નાઇટ્રોજન 100% જોઈએ, 100%, એમ સેકન્ડ નંબરમાં ફોસ્ફરસ જોઈએ અને થર્ડ નંબરમાં પોટેશિયમ જોઈએ, આ ત્રણ ખનિજ તત્વો ખાસ જોઈએ વનસ્પતિને। તો ડાંગરનું ખેતર છે ત્યાં જો એજોલા ઉગાડો ત્રિઅંગી વનસ્પતિ, જલજ હંસરાજ છે એટલે પાણીમાં થવાની જલ્દી, હવે એ એજોલા ઉગાડી તો એના પર્ણમાં એના બીના, એના એના બીનાની અંદર હિટ્રોસિસ્ટ એ વાતાવરણ નાઇટ્રોજનના ક્ષાર સ્વરૂપે જમીનમાં લાવે, નાઇટ્રેટ નાઇટ્રાઇટ એમોનિયાના ક્ષાર, એ ક્ષાર કોને મળશે? તો ડાંગરને મળશે। તો ડાંગરમાં એટલે કે ચોખાના ઉત્પાદનમાં લગભગ 50% જેટલો વધારો થાય, અને એ 50%નો વધારો થાય એટલે ક્વોલિટી પણ વધી કહેવાય અને ક્વોન્ટિટી પણ વધી કહેવાય। એટલે એક એજોલાવાળો પોઈન્ટ આપણે ચોપડીમાં નથી। સેકન્ડ નંબરનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે 21 એટમ, અશ્વપુચ્છ અથવા હોર્સટેલ આકૃતિ તમે જોજો ચોપડીમાં, બીજી વાર કહું છું, હોર્સટેલની આકૃતિ તમારે આપેલી છે પેજ નંબર 37 ઉપર, એમ ઘોડાની પૂંછડી જેવો દેખાવ થાય, 21 એટમ હોર્સટેલ અથવા અશ્વપુચ્છ। એનું કી વિધાન કયું કીધું મેં તમને? તો જંગલમાં આગ લગાડતી વનસ્પતિ, ખ્યાલ આવ્યો? કેમ આગ લગાડે? તો 21 એટમ જે બી હોય એના પર્ણો ઉપર SiO2 હોય, એમ SiO2 એટલે સિલિકા, સિલિકા એટલે રેતી અથવા તો માટી, એ માટીના કારણે શું થશે? જો પવન આવે જોરથી તો પાસ પાસેની જે 21 એટમ હોય એના પર્ણો છે એ પર્ણો એકબીજા ઉપર ઘસાય, સિલિકા એકબીજા ઉપર ઘસારો અનુભવ, અને એ ઘસારો થાય તો સિલિકાના કારણે આગ પેદા થાય, અગ્નિ પેદા થાય, અને એ અગ્નિના કારણે મે બી આખા જંગલનો સર્વનાશ થઈ શકે, એટલે ફાયર પ્લાન્ટ અથવા જંગલમાં આગ લગાડતી વનસ્પતિનું નામ આપો તો 21 એટમ। આવું સપાટી ઉપર સિલિકા હોય એવી એવા ઉદાહરણોની અંદર એક ક્રાઇસોફાઇટસ પણ હતું, પ્રોટિસ્ટા, એમ ચલાય, ડાયટમ્સ અને ડેસમિટ્સ, એમાં પણ કોષ દિવાલમાં સિલિકા હતી, એમ એટલે એમની સેલ વોલ લાંબા સમય સુધી ઇનડિસ્ટ્રક્ટિબલ હોય, અવિનાશી હોય, કીધું યાદ છે? ડાયટોમેસિયસ એટલે ડાયટમ્સ
एना कुदरती निवास स्थान में कोष दीवाल मोटो जत्थो त्या आग मूकी जाए अने मोटो जत्थो मूकी जाए एट्ले त्या आग एना डायटोमेसियस पृथ्वी अथवा डायटोमेसियस अर्थ तरीके ओळखवामां आवे ख्याल आव्यो तो ए बीजू प्रोटोजुअन्स में हतुं एंट अमीबानी अंदर हतुं दरियाई प्रोटोजुअन्स अमीबीय प्रोटोजुअन्स में दरियाई स्वरूप होय तेमनी बाह्य सपाटी पर सिलिका नामनी रचना होय तो ए पण सिलिका धरावे तो ज्या ज्या सिलिका छे सिलिका में एक एक्स्ट्रा 21 एटम याद रखवानुं एटले फायर प्लांट अने फायर आल्गी बे बोलूं छूं फायर आल्गी में याद रखजो पोरफायरा रोडोफाइसी रोडोफाइसी में ग्रासिलारिया जिलेडियम पोरफायरा और पॉलिसाइफोनिया एम एम फायर आल्गी एट आग लगाड़ती लीलनु नाम आपो तो पोरफायरा और फायर प्लांटनु उदाहरण आपो तो 21 एटम आटलो तफावत चारे चार वर्गो अहीं आगे याद राखी लेवाना मुख्य तबक्को कयो गौण तबक्को कयो विषम बीजाणुक त्रिअंगी वनस्पतिनु नाम आपो सम बीजाणुक त्रिअंगी वनस्पतिनु नाम आपो ख्याल आयो अने प्रश्न मैं नीटनो एक तमारी समक्ष रजू कर्यो एम कई रीते आ क्वेश्चन पूछी सकाय तो वनस्पतिओ आपेली छे एमांथी सम बीजाणुक त्रिअंगी वनस्पतिनी संख्या केटली विषम बीजाणुक त्रिअंगी वनस्पतिनी संख्या केटली अने टोटल उदाहरण थया कहेवाय जे तमारा आपेला छे प्लस एक्स्ट्रा एक्स्ट्रानी अंदर एक आ उदाहरण तमारे नथी रहानिया तमारे नथी मार्सिलिया नथी आपेलू बुकनी अंदर आटला उदाहरण तमारे नथी लखेला एम तो आ त्रण उदाहरण तमारे चोपड़ी अंदर लखी नाखवाना एजोला विषे एक्स्ट्रा लई लखवानुं के नानामां नानी जलीय हंसराज छे सौथी नानी वनस्पति अने डांगरना खेतर में डांगरना उत्पादन में 50% नो वधारो करवा माटे जवाबदार वनस्पति छे केम कारण के एना पर्णमां याद रखवानुं एना बीना नामनी बीजी ए सहजीवी तरीके जीवन गुजारे जेना हिट्रोसिस्ट अथवा तो अभिकोषना कारणे वातावरण में जे गैस स्वरूपे वायु स्वरूपे नाइट्रोजन होय ए जमीन में नाइट्रेट नाइट्राइट एमोनियाना क्षार स्वरूपे स्थापित थाय अने डांगरने डायरेक्ट नाइट्रोजन मळे एना कारणे डांगरमां वृद्धि अने विकास थाय क्वॉलिटी बी वधे अने क्वांटिटी पण वधे तो आ साथ अहीं त्रिअंगी वनस्पति टेरिडोफाइटा संपूर्णपणे पूर्ण थई गयुं चेप्टर लगभग एंडिंग में आयु कहवाय हवे बेज वर्गो तमारे बाकी रह्या कहवाय एक अनावृत बीजधारी अने एक आवृत बीजधारी एटले बे विडियो में चेप्टर क्लोज थई जशे नेक्स्ट विडियो आपणे भणशुं अनावृत बीजधारी आज आटलू राखीए प्रणाम।